गुड मॉर्निंग फ्रेंड्स। तो आजनो लेक्चर आपणे स्टार्ट करिए एनी पहेला आपणे अत्यार सुधीमां आपणे 6 चेप्टर भणी चूक्या छीए। पहेलुं छप्पा, जेमां लोको केटलो बाह्य आडंबर करे छे। ईश्वर एक छे छतां पण बाह्य आडंबरनी वात करवामां आवी छे। पछी संकुचित मानसवाळानी वात करवामां आवी छे बीजा छप्पामां कुवળના ઉદાહરણ દ્વારા। બીજું ચેપ્ટર મનુષ્ય, પરોપકારી મનુષ્ય, જેમાં આપણે જોયું હતું કે લોકો કેટલી અલગ અલગ જાતની સલાહ આપે છે અને એ સલાહ માની ને માણસ કેટલો દુઃખી થાય છે તેની વાત અહીં કરવામાં આવી છે। ત્રીજા ચેપ્ટર જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, તો એમાં પણ આપણા ગુજરાતના ગૌરવ વિશેની વાત કરવામાં આવી છે। ચોથા ચેપ્ટરમાં સિંહના મૃત્યુ, તેમાં પણ આપણે જોયું હતું કે સાસણ ગીરમાં એક સિંહનું મૃત્યુ થયું છે, તેની પાછળ એનું મૃત્યુ કેવી રીતે થાય છે અને એની પાછળ આખા સાસણ અને આજુબાજુના ગામડા બંધ પાડે છે અને સિંહની અંતિમ યાત્રા કરવામાં આવે છે, તેની શોકસભા રાખવામાં આવે છે, તેની વાત આપણે ચેપ્ટર 4માં જોઈ। પછી ચેપ્ટર નંબર 5, તું તારા દિલો દીવો થા, તો આપણી અંદર રહેલી શક્તિઓને ઉજાગર કરવાની વાત આપણને કરવામાં આવી છે, આપણી અંદર રહેલી એબિલિટીની ઓળખ કરવાની વાત કરવામાં આવી હતી। પછી છે ચેપ્ટર નંબર 6, જેમાં ભાષા જાય તો સંસ્કૃતિ જાય તેની વાત કરવામાં આવી હતી। તેમાં ફાધર વાલેસે આપણી ગુજરાતી ભાષા જે પરદેશમાં ધીરે ધીરે વિસરાતી જાય છે તેની વાત કરી છે અને કહે છે કે તમે લોકો વિદેશ જાઓ એની સામે મને વાંધો નથી, પણ તમે ત્યાં જાઓ તો તમે કેટલું નુકસાન કરો છો તેની વાત અહીં કરવામાં આવી હતી। તો હવે આગળ વધીએ તો આપણે સ્ટાન્ડર્ડ 8માં સેમેસ્ટર 1માં એક ચેપ્ટર ભણી ગયા, એક પોયમ ભણી ગયા, પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, શિસ્ત શાંતિને સેવાનો પાઠ સૌને આપીએ જા। એમાં પણ એક લાઈન હતી, કાંટા આવે કંકર આવે ધોમ ધકતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા। આપણે ભણ્યા હતા અને તેમાં કીધું હતું કે તલવારની ધાર ઉપર જેમ હાલ ચાલતા હોઈએ એમ આપણે ચાલવાનું છે અને ગમે તેટલે આપણે જે પ્રગતિ કરવાના છીએ એ પ્રગતિ કરવામાં આપણને ઘણી બધી મુશ્કેલીઓ પડશે, એ મુશ્કેલીઓને આપણે દૂર કરી અને આપણે આગળ વધવાનું છે। તો આવો જ કંઈક ભાવાર્થ ઉત્પન્ન કરતું ચેપ્ટર છે આજનું આપણું, નવસર્જનની વાટે। નવસર્જનની વાટે, તો આના લેખ કવિ છે બાલમુકુંદ દવે। તો સર્વપ્રથમ આપણે બાલમુકુંદ દવે વિશે જાણીએ, તો બાલમુકુંદ દવેનો જન્મ 7 માર્ચ 1916, અવસાન 28 ફેબ્રુઆરી 1993માં થયો હતો। બાલમુકુંદ મણિશંકર દવે વડોદરા જિલ્લાના મુસ્તુપુરામાં થયો તેમનો જન્મ થયો હતો। તેમણે નવજીવનમાં પ્રૂફ રીડિંગ તરીકે લાંબો કાળ કામ કર્યું હતું। ધ્રુવ આખ્યાન તેમની આખ્યાન ઢબ માં લખાયેલી કૃતિ છે। પરિક્રમા, કુંતલ તેમના ધ્યાનપાત્ર કાવ્ય સંગ્રહ છે। સોન ચંપો, અલ્લક દલ્લક, ઝરમરિયા તેમના બાળગીતોના સંગ્રહ છે। બાલમુકુંદ દવેની આ ગીત રચના છે, આ પૃથ્વી ઉપર કશુંક નવું ચિરસ્થાયી રચી જવાનો ઉત્સાહ આ ગીતમાં વ્યક્ત થયો છે। મોહ માયા ફગાવી, જૂઠી કીર્તિના મોહ પાડ્યા વગર, આળસ અને નિરાશાને હટાવી, ગજબ આશા અને ઉત્સાહથી
આ પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારવાની વાત અહીં કરવામાં આવી છે અને આ ગીતમાં તે કેન્દ્ર સ્થાનમાં છે। મનુષ્યમાં ઉત્તમ કામોથી જ આ પૃથ્વી રંગભરી એટલે કે સુંદર બનશે તેવું કવિએ સૂચવ્યું છે। તો સાથે સાથે આપણે સાહિત્ય પ્રકાર જોઈએ તો ગીત एक વાર આપણે આનું પઠન કરશું પછી એની સમજ મેળવશું। નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિ પંથના પ્રવાસી, ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા અમે નૂતન યુગના પ્રવાસી, નિંદ આળસ નિરાશા હટાવશું, વેર ઝેર અમે મિથ્યા મિટાવશું, અમે વિચરતા વગડાના વાસી, અમે નૂતન યુગના પ્રવાસી, મોહ માયાના ફંદ ફગાવશું, જૂઠી કીર્તિના ભૂત ભગાડશું, અજબ આશાના સ્વપ્ન સજાવશું, અમે પૃથ્વી પર સ્વર્ગ ઉતારશું, હવે રહેશો નહીં કો ઉદાસી, અમે રંગીન ધરાના રહેવાસી, અમે નૂતન યુગના પ્રવાસી। તો અહીંયા એમ કીધું છે કે નવસર્જન એટલે નવીન સર્જન કરવું, નવસર્જન એટલે નવું સર્જન કરવું। નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિ પંથના પ્રવાસી, વાટે વાટ એટલે રસ્તો, વિહરતા એટલે ફરવું, નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિ પંથના પ્રવાસી, પંથ એટલે રસ્તો। તો અહીં એમ કીધું છે કે અમે નવસર્જનની વાટે એટલે કે નવું સર્જન કરવાના રસ્તે અમે ફરતા લોકો, એટલે એમ કહે છે કે અમે નવસર્જનની વાટે વિહરતા પ્રગતિના પંથના પ્રવાસી છીએ। હવે કંઈક નવું ડેવલપ કરવું, પોતાની અંદર નવી આશા જગાડવી, એની માટેનું આખું કાવ્ય છે। એટલે જ કીધું છે કે નવસર્જનની વાટે, આજકાલ નવી સિસ્ટમ બધી અપલોડ થતી જાય, આપણો મોબાઈલ છે તો એમાં પણ અપડેટ આવતી રહે, તો આપણે આપણી અંદર અપડેટ લાવવું જોઈએ। એટલે જ કીધું તો જ આપણે કંઈક નવું સર્જન કરી શકીએ। અત્યારના આપણા હાથમાં મોબાઈલ છે, લેપટોપ છે, ટેબ્લેટ છે, તો એ કોઈકના મગજની દેન છે, તો એણે જ્યારે નવું વિચારવાનું શરૂઆત કરી હશે ત્યારે એને ઘણી બધી તકલીફો પડી હશે, પણ જો એણે આવું ન સર્જન કર્યું હોત તો અત્યારના આપણને ઘણી બધી મુશ્કેલી પડી હોત। એટલે જ કીધું છે કે અમે નવસર્જનની વાટે વિહરતા, એટલે આવા લોકોની વાત કરી છે કે જે લોકો આવા કંઈક નવું સર્જન કરવા માટે નીકળી પડ્યા છે। ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા અમે નૂતન યુગના પ્રવાસી, તો અહીં એમ કીધું છે કે ઉર એટલે હૃદય, હૃદય પછી છે આશા એટલે અપેક્ષા,
એટલે એમ કહે છે અહીંયા કે અમે ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા, અમે નૂતન યુગના પ્રવાસી. એટલે એમ કહે છે કે અમે ઉર એટલે હૃદયમાં આશા ઉલ્લાસ ભરી અને ફરતા, અમે નૂતન, નૂતન એટલે નવા. નૂતન યુગ એટલે નવો યુગ, ભમવું એટલે ફરવું. એટલે અહીં એમ કહે છે કે અમારા દિલમાં નવી આશાઓ, નવા વિચારો, નવા ઉત્સાહ ભરી અમે આ નવા યુગની રચના કરવા જઈ રહ્યા છીએ. એટલે જ અમે નવસર્જનની વાટે, અત્યારના જો નવું સર્જન ન થાય તો આપણે હજી 21મી સદીમાં જ રહી જશું. પણ હજી આપણે મગજમાં નવા નવા વિચારો આવતા જ હોય અને આપણે દુનિયાને કંઈક આગળ લઈ જવાના છીએ, એટલે જ આપણા મનમાં એક નવી આશા, નવો ઉલ્લાસ આપણે ભરીને રાખીએ કે આપણે કંઈક નવું કરવું છે, તો એની માટે અહીં વાત કરવામાં આવી છે. નિંદ આળસ નિરાશા હટાવશું. નિંદ એટલે ઊંઘ, આળસ જે આપણામાં ખૂબ જ ભરેલી છે, નિરાશા એટલે ના ઉમિત થવું, હટાવશું. એની માટે જો આપણે કંઈક બનવું હોય, કંઈક હાસિલ કરવું હોય, તો આપણે આ ત્રણ વસ્તુનો ત્યાગ કરવો પડે. પહેલી છે ઊંઘ, બીજું આળસ અને ત્રીજું નિરાશા. આ બલ્બની શોધ કોણે કરી હતી? તમને બધાને ખબર જ છે, બરાબર? તો એણે 1000 ટાઈમે એ બલ્બ ઇન્વેન્ટ થયો હતો. તો એ 999 વાર જ્યારે ફેલ થયો ત્યારે નિરાશ નહોતો થયો. પણ આપણે તો એકથી બે વાર કરીએ ત્યાં આપણે નિરાશ થઈ જઈએ છીએ કે ચાલને ભાઈ હવે આમાં કંઈ છે નહીં, કંઈ લેવા દેવા, છોડ. એટલે અહીં કવિ એ બાલમુકુંદ દવે એમ કીધું છે કે આપણે આશા રાખવાની છે, મનમાં ઉલ્લાસ રાખવાનો છે, આપણે આપણી ઊંઘ હરામ કરી દેવાની છે, આળસ છોડી દેવાની છે. હોમવર્ક કરશું, થશે, ક્યાં કોઈ જોવાનું છે, કાપી કાપીને લખી નાખો. પણ એવું ન કરતા અબ્દુલ કલામે એક વાત કરી હતી કે સપના એ કે જે તમને સોવા ન દે, સપના એવા હોય કે તમને સુવા ન દે. તમે તમારા સપનાની પાછળ એટલા પડી જાઓ કે તમે તમારો જે ધ્યેય છે એની માટે મથ્યા રહો. જ્યાં સુધી તમને કોઈ એવું તમારું મનપસંદ કાર્ય આપ્યું હોય તો એ તમે કેવું ફટાફટ કરવા માંડો, ને જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તમે લોકો એ કર્યા જ રાખો, કર્યા જ રાખો, કર્યા જ રાખો, બરાબર? તો અહીંયા પણ કવિએ એમ કીધું છે કે આપણે, કવિએ આપણી ઉપર જવાબદારી આપી છે કે આપણે આખા નવા યુગનું આહવાન કરવાનું છે, બોલાવવાનું છે. તો એ યુગ માટે બોલાવવા માટે અત્યારના જે નવયુવકો છે એ લોકોને કહ્યું છે કે તમારે ઊંઘ, આળસ અને નિરાશા છોડવી પડશે. અને સાથે સાથે મિથ્યા વેરઝેર, મિથ્યા એટલે ખોટા. વેરઝેર એટલે ઈર્ષા. હવે આપણે કંઈક ડેવલપ કરવું હોય, પોતાની જાતને ડેવલપ કરવી હોય, તો આણે આવું કર્યું તો હું કેમ ને, આણે આમ કર્યું તેણે તેમ કર્યું, એ બધું આપણે છોડવું પડશે. એની વગર આપણે આગળ વધી શકશું
નહીં. અમે ઊંઘ, આળસ, નિરાશા હટાવી અમે મિથ્યા એટલે ખોટા વેરઝેર હટાવશું. અમે વિચરતા વગડાના વાસી, અમે નૂતન યુગના પ્રવાસી. વિચરતા એટલે ભમતા. તો અહીં એમ કીધું છે કે અમે ભમતા વગડાના વાસી, વગડા એટલે જંગલ, જંગલ. અમે વિચરતા વગડાના વાસી એટલે એમ કહે છે કે અમે જંગલો ફરનાર છીએ, એટલે અમને કોઈ પણ પરિસ્થિતિ આપી દો, અમે કંઈક નવું કરવાની રસ્તામાં છીએ, અમારો વિચાર એ સાઈડના છે. એટલે એમ કહે છે કે અમે ભમતા વગડાના વાસી છીએ, અમે નૂતન યુગના પ્રવાસી છીએ. મોમાયાના ફંદ ફગાવીશું. મોમાયા એટલે આશક્તિ. મોમાયા એટલે આશક્તિ. એટલે અહીં એમ કીધું છે કે આપણને એકબીજા પ્રત્યે ઈર્ષ્યા થાય કે આની પાસે આ મોબાઈલ છે તો મારી પાસે આ કેમ નહીં, આની પાસે વ્હીકલ છે તો મારી પાસે કેમ વ્હીકલ નહીં. એ ખોટી મોહમાયા છે. આપણે જે વસ્તુ જોઈએ છે એની માટે એક પણ વસ્તુ આવશ્યક નથી. આપણે આપણી રીતે જ આગળ વધવાનું છે. આપણે આપણા દેશનું ડેવલપમેન્ટ કરવાનું છે, એક નવા યુગનું આહવાન કરવાનું છે, તો આપણે આ બધી જૂઠી મોમાયા ફગાવવાનું રહેશે. ફગાવવાનું એટલે ફેંકી દેવાનું. ફંદ એટલે ઝાડ. ફગાવીશું એટલે ફેંકી દેવું. તો અહીં એ પણ એમ કીધું છે કે અમે આપણને નવસર્જનની વાટે મોકલવાની વાત કરી છે, નવયુવકોને નવસર્જનની વાટે મોકલવાની વાત કરી છે. એટલે અહીં કવિ એમ કહે છે કે અમે આ ખોટી મોહમાયાને ફંદ ફગાવશું, એટલે કે અમે આવી મોહમાયાની જાળમાં અમે ફસાશું નહીં, અમે અમારું જે ડેવલપમેન્ટ કરવાનું છે એની તરફ જ આગળ વધશું. જૂઠી કીર્તિના ભૂત ભગાડશું. જૂઠી એટલે ખોટી, કીર્તિ એટલે ખ્યાતિ, ફેમ. એટલે એમ કીધું છે કે જૂઠી કીર્તિના ભૂત ભગાડીશું. હવે આપણને કોઈક ચડાવ ધનેડું ન થવાય, ગુજરાતીમાં કહેવત છે, કોઈક આપણને ચડાવે કે ઓહો તમે બહુ સરસ કામ કર્યું, તમે આમ કર્યું, તમે તેમ કર્યું, તો આપણે એવી મોહમાયામાં ફસાવાનું નથી, એવી જૂઠી કીર્તિમાં ફસાવાનું નથી. પછી આપણામાં એક ઈગો આવી જાય,
અને એ ઈગોને કારણે આપણે નીચે પડી જઈએ છીએ. આપણે આપણી લાઈફમાં ઈગોને નથી લાવવાનું. કોઈક તમારા વખાણ કરે તો આપણે ફૂલાઈ નથી જવાનું, તેવી વાત અહીં કરવામાં આવી છે. એટલે જ કીધું છે કે જૂઠી કીર્તિના ભૂત ભગાડીશું. એટલે કે આપણી અંદર જે આ બધી જૂઠી, કોઈક આપણા વખાણ કરે ને આપણે ફૂલાઈ જઈએ અને આપણે જે રસ્તે જવાનું હતું એ રસ્તો ભૂલી જઈએ, એવું કરવાનું નથી. અજબ આશાના સ્વપ્ન સજાવશું. અજબ એટલે અદ્ભુત. અદ્ભુત અજબ આશાના સ્વપ્ન સજાવશું. સ્વપ્ન એટલે ડ્રીમ. તો અહીં એમ કીધું છે કે અમારી અંદર કેટલા ડ્રીમ્સ છે, એ ડ્રીમ્સ અમે પૂરા કરવા માટે આગળ વધીશું. અમે આશાના, અજબ આશાઓના, એટલે અમારી અંદર જે ઈચ્છા શક્તિ રહેલી છે એના સ્વપ્ન સજાવશું, એને અમારી અંદર ઉતારશું, ને જ્યાં સુધી અમને તે નહીં મળે ત્યાં સુધી અમે એમાં મથ્યા રહેશું. અમે અજબ આશાના સ્વપ્ન સજાવીશું. અમે પૃથ્વી પર સ્વર્ગ ઉતારીશું. તો અહીં એમ કીધું છે કે સ્વર્ગ એટલે દેવોનું લોક. હવે આપણે આપણી, હવે એવું કહેવાય છે કે સ્વર્ગમાં બધી જ જાતની સુખ શાંતિઓ છે, તો એવી જ સુખ શાંતિવાળું જીવન આપણે ધરતી ઉપર લાવવાની વાત કરવામાં આવી છે. કે કોઈ ઉદાસ ન રહે, કોઈ નિરાશ ન રહે, કોઈ દુઃખી ન રહે, એવી પૃથ્વીને આપણે બનાવવાની છે. એટલે જ આપણને નવયુગના સર્જન તરીકે આપણને સંબોધ્યા છે. હવે રહેશે નહીં કો ઉદાસી, હવે કોઈ ઉદાસ નહીં રહે, કારણ કે હવે આપણે નવયુગનું સર્જન કરવા જઈ રહ્યા છીએ. એટલે હવે કોઈ ઉદાસ નહીં રહે અને આપણે પૃથ્વી ઉપર જ સ્વર્ગ ઉતારવાનું છે. એટલા માટે હવે કોઈ નિરાશ નહીં રહે, કોઈ દુઃખી નહીં રહે. અમે રંગીન ધરાના વાસી. ધરા એટલે પૃથ્વી. એટલે એમ કીધું છે કે અહીં રંગીન, અમે, તમે જુઓ દરેક પૃથ્વી ઉપર બધા જ કલર અવેલેબલ છે. તમે જુઓ લીલો, પછી રેન્બો જુઓ. એટલે આપણે આવી રંગીન ખૂબસૂરત પૃથ્વી બનાવવાની છે, ને અમે એ ધરા, એ પૃથ્વીના વાસી છીએ. એટલે અમે ક્યારેય ઉદાસ નહીં રહીએ. અમે ધરા, રંગીન ધરાના રહેવાસી. અમે આવી ખૂબસૂરત સુંદર ધરાના રહેવાસી છીએ, પૃથ્વીના રહેવાસી છીએ. એટલે જ અમે નવા યુગના આહવાન કરનારા પ્રવાસીઓ છીએ. તો અહીંયા આપણને નવસર્જનની વાટે વિહરતા એટલે ફરતા લોકોને વાત કરવામાં આવી છે, કે જેની અંદર એક અજબ પ્રકારની આશા, ઉલ્લાસ, ઉમંગ ભરેલો છે. તેને કીધું છે કે હવે તમારી અંદર ઊંઘ, આળસ અને નિરાશાને હટાવી દેવાની છે. મોહ માયાને દૂર કરી અને જૂઠી કીર્તિને દૂર ભગાડી તમારે અજબ ગજબ અદ્ભુત સ્વપ્ન સેવવાના છે, અને સાથે સાથે આ પૃથ્વી ઉપર જ સ્વર્ગ ઉતારવાનું છે. અને આપણે હવે પૃથ્વી ઉપર કોઈ ઉદાસ નહીં રહે, બધા જ ખુશ રહેશે, કારણ કે આપણે આવી ખુશ મિસાજ પૃથ્વી ઉપર રહેવાના છીએ, આવી રંગીન ખૂબ સુંદર ધરામાં રહેવાના છીએ. એટલે અહીં આપણને કવિ
બાલમુકુંદ દવેએ નવયુગના સર્જન કયા છે? હવે પ્રશ્નોત્તરી તરફ જઈએ, સ્વાધ્યાય તરફ જઈએ. તો સ્વાધ્યાય જોઈએ તો સૌથી પહેલાં છે એમસીક્યુ. એમસીક્યુમાં નવસર્જનની વાટે વિહરતા લોકો માટે નીચેનામાંથી ક્યુ વિધાન બંધ બેસતું છે? પ્રગતિમાં માનતા નથી, તે હંમેશા સૂતા રહે છે, પ્રગતિના પંથના પ્રવાસી છે, તે બેસી રહેનાર છે. તો જવાબ આવશે સી. કે પ્રગતિ પંથના પ્રવાસી છે. પછી સાથે સાથે બીજું છે, ધરતીને કવિ કેવી કહી છે? બેહુદી, કાળી, કદરૂપી કે રંગીન? આપણે આવ્યું હતું ને, અમે રંગીન ધરાના રહેવાસી. તો જવાબ આવશે ડી. પછી ક્વેશ્ચન એમસીક્યુ થર્ડ, નવસર્જનની વાટે વિહરતા વ્યક્તિના હૃદયમાં શું જોવા મળે છે? આશા, નિરાશા, ઉલ્લાસ, આશા અને ઉલ્લાસ બંને. તો જવાબ આવશે ડી, આશા અને ઉલ્લાસ બંને. ચોથું એમસીક્યુ, નવસર્જનની વાટે ચાલનારને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? જૂઠી કીર્તિના ભૂત ભગાડવાની, અજબ આશાના સ્વપ્ન સજાવવાની, પૃથ્વી પર નર્ક ઉતારવાની, મોહ માયાના ફંદ ફગાવવાની. તો શું આવશે જવાબ? પૃથ્વી પર નર્ક ઉતારવાની. હવે આગળ વધીએ તો બે ત્રણ વાક્યમાં જવાબ આપો. કવિ પૃથ્વી ઉપર સ્વર્ગ કઈ રીતે ઉતારવા માંગે છે? તો કવિ નૂતન યુગના પ્રવાસી છે, તે અજબ આશાના સ્વપ્ન સજાવીને પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારવા માંગે છે. પછી છે લોંગ ક્વેશ્ચન આન્સર, નૂતન યુગના પ્રવાસી કેવા હોય છે? નૂતન યુગના પ્રવાસી કેવા હોય છે? તો સૌથી પહેલા આપણે શું લખવાનું છે? કવિ બાલમુકુંદ દવે. કૃતિ નવસર્જનની વાટે. સાહિત્ય પ્રકાર ગીત. પ્રસ્તાવના
प्रस्तुत गीत में कविए आ पृथ्वी पर कंक स्थाई नवु करी जवानो उत्साह प्रस्तुत गीत में कविए आ पृथ्वी पर कंक स्थायी नव करी जवानो उत्साह व्यक्त कर्यो छे। साथे साथे आपनी अंदर रहेला विकारोने दूर करी पृथ्वी पर स्वर्ग उतारवानी वात करी छे। तो हवे पछी लखवानुं आंसर के नूतन युगना प्रवासी नवसर्जननी वाटे विहरता होय छे। नूतन युगना प्रवासी नवसर्जननी वाटे विहरता होय, तेओ प्रगतिना पंथे होय, તેમનામાં આશા ઉલ્લાસ હોય, તેમનામાં આળસ કે નિરાશા ના હોય, તેઓ મોહમાયાના ફંદમાં ફસાયા ના હોય, તેમનામાં જૂઠી કીર્તિનો મોહ ના હોય, તેઓ ઉત્તમ કાર્ય કરી પૃથ્વીને પૃથ્વી ઉપર સ્વર્ગ જેવી પૃથ્વીને સ્વર્ગ જેવી સુંદર બનાવવાનું સ્વપ્ન સેવતા હોય તેવા નૂતન યુગના પ્રવાસીઓ હોય છે। ઉપસંહાર પ્રસ્તુત જવાબમાં નૂતન યુગના પ્રવાસી ઉત્સાહી હોય છે અને તેની અંદર કોઈ વિકારો હોતા નથી તેવી વાત અહીં કરવામાં આવી છે। તો આપણે આજે નવસર્જનની વાટે વિહરતા અમે નૂતન યુગના પ્રવાસી ચેપ્ટર જોયું, જેમાં આપણી અંદર પણ એક ઉત્સાહ ભરવી દે કે આપણે પણ કંઈ કરી છૂટવું છે તેવો ઉત્સાહ ભરી દે તેવું કાવ્ય આપણે આજે જોયું। તો હોમવર્કમાં જોઈએ, હોમવર્કમાં ચેપ્ટર 5 કયું છે? નવસર્જનની વાટે।
ચેપ્ટર 5ના શબ્દાર્થ. હવે તમે કોઈ એવું મને ક્વેશ્ચન નહીં કરતા કે ટેક્સ્ટ બુકમાંથી કરીએ કે મટીરિયલમાંથી કરીએ. તમને મટીરિયલમાં આપેલું જ છે તો મટીરિયલમાંથી કરો. જેટલા વધારે શબ્દાર્થ કરશો એટલું વધારે તમારી માટે સારું છે. અને સાથે સાથે સ્વાધ્યાય પણ ક્વેશ્ચન નંબર 1માં 4 એમસીક્યુ છે. એ 4 એમસીક્યુ લખવાનું અને નીચે એનો ડાયરેક્ટ આન્સર લખવાનો છે. પછી ક્વેશ્ચન 2 એમાં ખાલી એક જ ક્વેશ્ચન છે. કવિ પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારવા કઈ રીતે ઉતારવા માંગે છે એ. અને પછી લોંગ ક્વેશ્ચન આન્સર છે કે નૂતન યુગના પ્રવાસી કેવા હોય છે, જેનું આપણે કરતા કૃતિ સાહિત્ય પ્રકાર પ્રસ્તાવના અને ઉપસંહાર જોયું. અને પછી આન્સર લખવાનો છે એ તમારે લોકોએ એમાં લખવાનો છે. પછી તમારી મટીરિયલની અંદર એક એક વાક્યના 4 ક્વેશ્ચન આપેલા છે અને 2-3 વાક્યના 4 ક્વેશ્ચન આપેલે 3 એક્સ્ટ્રા આપેલા છે. તો આ બધા તમારે લોકોએ એકવાર રિફર કરી લેવાના છે, જેમાંથી તમને આગળ ભવિષ્યમાં એટલે તમારી જ્યારે WRT લેવાય કે સાથે સાથે તમારે એક્ઝામ આવે ત્યારે એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એટલે તમારે ઇગ્નોર નથી કરવાના, તમારે લોકોએ વાંચવાના છે. તો આપણે હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. તો ત્યાં સુધી આપણે આ સાથે સાથ ચેપ્ટરને આપણે સાથે રહી અને એકવાર રિવિઝન કરી જઈએ. અને તમે લોકોએ રિવિઝન કર્યું છે કે નહીં કર્યું એ મને તમારી WRT ઉપરથી ખબર પડી જશે. અને તમે લોકો જે હોમવર્ક મોકલો છો એ દરરોજ રેગ્યુલર મોકલવાનું છે. અને સાથે સાથે દરરોજ તમારે એક પેરેગ્રાફ ગુજરાતીની ટેક્સ્ટ બુકમાંથી અથવા મટીરિયલમાંથી જોઈ એક પેરેગ્રાફ કમ્પલસરી લખવાનું છે, જેથી તમારા લોકોની ગુજરાતી લખતા તમને સરખું આવડે અને સાથે સાથે તમને લોકોને એને વાંચતા શીખી જાઓ અને કેવી રીતે લખાય, જોડણી ભૂલ ન થાય તે પણ આપણે શીખી જઈએ. તો હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.